કેમ છો? જમાને અગાઉ આપણે સરવાળાના દાખલા શીખ્યા હતા, બરાબર? તમે પણ લખ્યા હશે, નોટમાં પણ લખ્યા, આપણે લખીએ છીએ ઉદાહરણ તરીકે, અને સ્વાપોથીમાં પણ તમને લખાયા છે, બરાબર? તો આજે આપણે પણ ફરીથી સરવાળાના દાખલા ગણવાના છે, અભિનવ ગણિત લેખનમાં, બરાબર? પેજ નંબર 88 ઉપર. તો તમે મારી સાથે ગણશો ને? પણ એ પહેલા અત્યારે અહીંયા ધ્યાન આપવાનું છે કે હું કઈ રીતે લખું છું, બરાબર? તો સરવાળાની સાથે આપણે પહેલા સરવાળાની નિશાની વિશે શીખીશું. સરવાળાની નિશાની કેવી હોય? ઊભી લીટી અને આડી લીટી ભેગી થાય છે, બરાબર? તો આ ચોકડી છે, સરવાળાની નિશાની છે. સરવાળાની નિશાનીમાં ઊભી અને આડી ભેગી થાય છે, એટલે આપણે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાનો મીંડા ભેગા કરવાના હોય છે સરવાળામાં, બરાબર? તો અહીંયા ધ્યાન આપજો. હવે આ કેટલા છે? ચાર. કેટલા લખ્યા છે? ચાર. પછી નિશાની સરવાળાની, પણ ભાઈ સરવાળાના બોલો શું બોલાય? વત્તા, અને નીચે ચાર છે, બરાબર? પછી આ કેટલા લખ્યા? છ વત્તા એક. છ વત્તા એક. સાત વત્તા બે. સાત વત્તા બે. હવે પાંચ વત્તા ચાર. પાંચ વત્તા ચાર. ત્રણ વત્તા છ. ત્રણ વત્તા છ. સાત વત્તા એક, બરાબર? તો આ રીતે આપણી સ્વાપોથીમાં પણ લખેલા છે દાખલા, બરાબર? તો અત્યારે તમે સ્વાપોથી લઈ તૈયાર થઈ જાઓ. પેજ નંબર 88 પર આપણે દાખલા ગણીશું, બરાબર? તમારે મારી સાથે ગણવાના છે. પછી શું કરીશું? તો ચિત્ર ગણી સાચા અંક સામે જોડવાના છે. તમારી વર્કશીટ આવશે એમાં પણ તમારે સામે અંક લખવાના નથી. અંક તો લખેલા છે, પણ તમારે અંક સામે જોડવાના છે. જેટલા ચિત્ર હોય એટલા અંક જોડવાના છે. તો તમારા વાલીશ્રી તમારી નોટમાં આ પ્રમાણે ચિત્ર દોરી દેશે, બરાબર? પછી તમે મારી સાથે ગણી શકો છો, બરાબર? તો તમારા વાલીશ્રી પેલા ચિત્ર દોરી દેશે. ચલો અત્યારે પેલા તમે લઈ લીધું પેન્સિલ, રબર અને સ્વાપોથીમાં પેજ નંબર 88 પર આપણે દાખલા ગણીશું, બરાબર? તો ચલો હવે તમારી સ્વાપોથીમાં ચાર વત્તા ચાર એવું લખેલું છે, છે ને? હા, તો એ આપણે ગણીશું, બરાબર? તો હવે ઉપર કેટલા છે? ચાર. તો આપણે શું કરીશું? ચાર મીંડા કરીશું. તો ચલો બધા મારી સાથે કરો. એક બે ત્રણ ચાર. ચાર થઈ ગયા, ચાર મીંડા થઈ ગયા ને? હવે નીચે કેટલા છે? ચાર. તો આપણે ચાર મીંડા કરીશું. એક બે ત્રણ ચાર. હવે ચાર મીંડા નીચે કેમ કરે ભાઈ? કે આપણે સરવાળાના દાખલા ગણીએ છીએ માટે, બરાબર? હવે ચાર મીંડા થઈ ગયા, હવે શું કરીશું? ઉપરના અને નીચેના સંખ્યાના મીંડા ભેગા કરીશું. તો ચલો કરો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. કેટલા મીંડા થયા? આઠ મીંડા. હવે તમારી નીચે ચોરસ ખાનું આપેલું છે, આવો સરસ, એમાં લખી દો આઠ. હવે સામે પણ ચોરસ ખાનું દોરી આઠ, આ રીતે લખી દો. ચલો લખાઈ ગયું, સરસ. હવે નીચે કેટલા છે? છ.
પછી નિશાની શેની છે જુઓ તમારે અંદર જોવાની છે વત્તા કરી એટલે વત્તા બાજુમાં 1 છે એટલે આપણે શું બોલીશું 6 1 શું બોલીશું બોલો 6 1 હવે 6 1 છે તો આપણે પહેલા શું કરવું પડશે હવે સરવાળો સરવાળા કરતું દાખલાની ગણતરી કરવા માટે શું કરવું પડશે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના મીંડા કરવા પડશે તો ઉપર કેટલા આપેલા છે જુઓ તો 6 કેટલા આપેલા છે 6 તો આપણે કેટલા મીંડા કરીશું 6 મીંડા તો 1 2 3 4 5 6 6 મીંડા કર્યા હવે ગણી લો છે કે નહીં 1 2 3 4 5 6 આ રીતે 6 મીંડા ગણ્યા તમે તમારી સ્વાકૃતિમાં છે ને સરસ હવે નીચે કેટલા છે 1 તો આપણે કેટલા મીંડા કરીશું 1 મીંડું બરાબર હવે શું કરીશું ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરીશું તો 1 2 3 4 5 6 7 તો અહીંયા કેટલા લખીશું આપણે 7 અને ચોરસ ખાનામાં પણ સામે 7 આમાં ચોરસ ખાનું છે ને નીચે બે ખાના આપેલા છે બરાબર તો જવાબ 7 આવે તો આપણે લખી દઈશું 7 લખાઈ ગયું 7 મીંડા થઈ ગયા હવે આની નીચે જુઓ કેટલા છે 7 2 શું લખ્યું છે 7 2 તો હવે આપણે શું કરીશું ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના પહેલા મીંડા કરી દઈશું તો ચાલો કરો 7 મીંડા 1 2 3 4 5 6 7 7 મીંડા થઈ ગયા તમારે ગણો તો સાચા છે કે ખોટા ગણો ચલો 1 2 તમારે સ્વાકૃતિમાં ગણવાના છે હો 1 2 3 4 5 6 7 7 મીંડા થઈ ગયા હવે નીચે કેટલા છે 2 તો આપણે કેટલા મીંડા કરીશું 2 મીંડા તો 1 2 બરાબર હવે શું કરીશું સરવાળાની નિશાની છે એટલે ભેગા કરીશું તો કરો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 મીંડા કેટલા થયા 9 તો આપણે અહીંયા કરીશું 9 કેટલા મીંડા કરીશું 9 મીંડા કર્યા એટલે હવે અહીંયા નીચે કેટલા લખીશું 9 અને ચોરસ ખાનામાં પણ લખીશું 9 બરાબર બંનેમાં ચોરસ ખાનામાં 9 9 લખીશું હવે તમારે ઘરકામમાં દાખલા આપણે લખી દીધા પણ નીચે ઘરકામ લખેલું છે એમાં તમારે ક્યાં લખવાનું નીચે તમારી જગ્યા છે ભાઈ નથી તો હું ક્યાં લખીશ ઉપર બરાબર તમારે નીચે લખવાનું તો જુઓ તમારી સ્વાકૃતિમાં કેટલા લખેલા છે 5 નિશાની વત્તા છે ને વત્તા 4 શું લખ્યું છે 5 4 બરાબર ને તો હવે શું કરીશું આપણે પહેલા સંખ્યા જેટલા મીંડા કરીશું હવે ઉપર કેટલા આપેલા છે 5 આપણે 5 મીંડા કરીશું ચલો 1 2 3 4 5 5 મીંડા થઈ ગયા 5 થઈ ગયા ને ગણો તો 1 2 3 4 5 5 મીંડા થઈ ગયા બરાબર હવે નીચે કેટલા છે 4 તો આપણે કેટલા મીંડા કરીશું 4 મીંડા તો 1 2 3 4 4 મીંડા થઈ ગયા છે ને હવે શું કરીશું ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરીશું તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા મીંડા થયા 9 મીંડા
હવે આપણે ચોરસમાં કેટલા લખીશું 9 કેટલા લખીશું 9 બરાબર તો સામે પણ બીજું ચોરસ કાઢો છે એમાં પણ લખવાના 9 બરાબર તો 9 લખાઈ ગયું બધાને સરસ હવે નીચે કેટલા છે 3 + 6 શું લખેલું છે 3 + 6 તો આપણે શું કરીશું એટલે આપણે જે સંખ્યા આપી છે એટલા મીંડા કરી દઈશું તો ઉપર કેટલા આપ્યા છે 3 તો આપણે 3 મીંડા કરશું 1 2 3 3 મીંડા થઈ ગયા હવે નીચે કેટલા છે 6 તો આપણે કેટલા મીંડા કરીશું 6 મીંડા તો 1 2 3 4 5 6 6 મીંડા છે કે ને ભાઈ ગણો તો તમારી સ્વાપોતીમાં 1 2 3 4 5 6 6 મીંડા છે ને હવે શું કરીશું ઉપરની સંખ્યાના અને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરીશું કેમ નિશાની શેની છે સરવાળાની માટે બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 મીંડા તો આપણે અહીંયા કેટલા લખીશું ચોરસ ખાનામાં 9 બરાબર સામે પણ લખીશું 9 બરાબર 9 લખીશું હવે નીચે કેટલા પહેલા છે 7 + 1 કેટલા છે 7 + 1 તો હવે શું કરીશું આપણે 7 મીંડા કરીશું બરાબર ને તો ચલો કરો પહેલા 7 આપ્યા છે એટલે આપણે 7 મીંડા કરીશું 1 2 3 4 5 6 7 7 મીંડા થયા થયા 7 મીંડા વળી લો તો સાચા છે કે ખોટા તો ગણો 1 2 3 4 5 6 7 7 મીંડા થઈ ગયા ને સરસ હવે નીચે કેટલા છે 1 તો આપણે 1 મીંડું કરીશું બરાબર હવે શું કરીશું ઉપરની સંખ્યા ને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરીશું તો 1 2 3 4 5 6 7 8 કેટલા થયા 8 8 મીંડા થયા ને તો ચોરસ ખાનામાં 8 સામે પણ ચોરસ ખાનામાં 8 લખી દેજો હા હવે જ્યારે તમે સરવાળાની હોય કે બાદબાકી હોય બરાબર કોઈ પણ દાખલા કરો ત્યારે તમારે મીંડા કરીને જ ગણતરી કરવાની છે પણ જ્યારે મીંડા કરો ત્યારે મીંડા ગણી લેવાના સાચા છે કે ખોટા બરાબર જો ઓછા હોય તો મીંડા કરી પૂરા કરવાના અને વધારે હોય તો રબરથી ભૂસી દેવાના કેમ કે જો મીંડા સાચા હશે તો તમારો દાખલો સાચો પડશે નહીતર ખોટો પડે બરાબર ને તો જ્યારે પણ મેં મીંડા ગણતરી કરીએ દાખલાની તો મીંડા કરીને જ કરવાની છે બરાબર તો તમે આ દાખલા પૂરા કરી દીધા હશે બરાબર જેને નથી કર્યા એ પૂરા કરી દેજો બરાબર હવે આ તો પૂરું તમે લખી દીધું બરાબર આપણે વર્કકામ અને ઘરકામ કરી દીધું હવે બીજું શું કરીશું તો આપણે નોટમાં ચિત્ર ગણી સાચા અંક સામે જોડવાનો છે બરાબર અંક જોડવાનો છે સાચા અંક સામે જોડો હવે ચિત્ર આપણે ગણવાના છે અને પછી અંકની સામે આપણે જોડીશું ઘણા વિદ્યાર્થી વર્કશીટમાં શું કરે છે ચિત્ર ગણી સાચો અંક લખી દે છે પણ અંક લખવાનો નથી ભાઈ તમારે અંક જોડવાનો છે સૂચના વાંચવાની અને પછી કરવાની જો તમને સૂચના વાંચતા ના ફાવતું હોય તો તમારા વાલીશ્રી તો પાસે બેઠા જ હોય છે
તો એમને પૂછી લેવાનું બરાબર તો તમારું સાચું પડશે નહીતર ખોટું પડશે તમને માર્ક્સ મળશે નહીં બરાબર તો ચાલો હવે આપણે ચિત્ર ગણી પહેલા ગણીશું અને પછી જોડીશું તો અહીંયા ધ્યાન આપજો કે આ ચિત્ર શેના છે પહેલા બોલો તો સ્ટાર છે હે ને તો સ્ટાર છે હવે કેટલા છે તમને ખબર નથી કે મને ખબર નથી બરાબર તો આપણે ગણીશું હશે તો આ આ પ્રમાણે જ હશે બરાબર તો ચલો ગણો મારી સાથે ગણજો હો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા થયા 16 સ્ટાર થયા બરાબર સ્ટાર કેટલા થયા 16 હવે આ અંકમાં 16 આપેલા છે લાઈનમાં અંકમાં જુઓ તો આપણને જે અંક આપ્યા છે એમાં 16 છે 16 કેમ થાય એકળ છગળ તો એકળ છગળ અહીંયા લખેલા છે આ રહ્યા આ 16 છે તો આ ચિત્રની સાથે અહીંયા 16 જોડે જોડી દેવાના અને જોડ્યું કહેવાય બરાબર હવે નીચે શું છે 5 છે ચલો 5 ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલા થયા 13 તો 13 કેમ થાય એકળ થગળ 13 તો હવે 13 છે અહીંયા આ 13 છે અને અહીંયા આપણે જોડીશું તો આ પાન જોડે તેમને જોડી શું બરાબર હવે શું છે નીચે તમે આઈસ્ક્રીમ ખાવ છો ને તો આઈસ્ક્રીમ ના કોણ ખાતા છો એ ખાવ છો ને તો એ છે તો આપણે ગણી શું બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 થયા તો ભાઈ કેટલા થયા 13 13 પછી 14 અને 15 તો 15 અહીંયા જોડી દેવાના બરાબર કેટલા થયા 15 આપણે 15 જોડે જોડ્યા હવે આગળ ચકલી છે આપણે ચકલી ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 10 તો આપણે 10 જોડીશું અહીંયા બરાબર તો 10 જોડીશું હવે નીચે બોલનો ચિત્ર આવે છે તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા થયા 15 કેટલા થયા 15 તો આપણે અહીંયા કેટલા થયા 15 થયા હતા ને તો 16 17 કેટલા થયા 17 આપણે અહીંયા 17 છે તો આ બોલ ના ચિત્ર છે આપણે અહીંયા જોઈન્ટ કર
થશે બરાબર તો થઈ ગયા 17 બરાબર તો આ રીતે ચિત્ર ગણી સાચા અંક સામે જોડવાનું છે બરાબર તો તમે પણ આ રીતે જોડી દેજો અંક ચિત્ર દોરવાના છે અને પછી ગણવાના છે હવે ચિત્ર કેટલા છે એ આપણે પહેલા ગણી લઈશું કે સ્ટાર કેટલા હતા તો 16 તો તમારે જ્યારે દોરવા હોય સ્ટાર તો 16 દોરવાના પછી પાન કેટલા છે તો 13 તો અહીંયા આપણે પાન 13 દોરવાના બરાબર આઈસ્ક્રીમ ના કોન કેટલા છે 15 તો અહીંયા આપણે 15 દોરીશું ચકલી કેટલી છે 10 તો ચકલી દોરવાની 10 અને બોલ કેટલા છે 17 તો આપણે લખ દોરવાના 17 આ રીતે તમારે ચિત્ર દોરવાના અને નોટમાં ગણવા લખવાના બરાબર દોરવાના પછી તમને તમારા વાલીશ્રી આ રીતે દોરી દેશે ચિત્ર અને સામે અંક લખી દેશે પછી તમારે ખણવાના અને જોડવાના બરાબર હવે તમે એક વખત જોઈ લો હવે તમે આ તો કરી દેશો બરાબર પછી બીજું શું કરવાનું તો શબ્દને અંકમાં લખો તે આપણે લખીશું શું લખવાનું શબ્દને અંકને શબ્દમાં તો લખીએ છીએ આપણે બરાબર હવે તમારે આ લખાઈ ગયેલો હશે તો હું બીજું શું લખવાનું તો તમારી નોટમાં શબ્દને અંકમાં લખો કેટલા સુધી આપણે લખશું તો 1 થી 10માં આપણે 1 થી 10માં આપણે શબ્દમાં લખ્યા છે તે પણ આપણે લખીશું તો તમારી આ નોટ છે બરાબર 2 પછી 8
તમારે લખી દેવાનું બરાબર તમને પછી હવે શું કરવાનું શબ્દને અંક માટે પહેલા શબ્દમાં લખેલા છે હવે તમારે વાંચવાનું સામે અંક લખવાનો છે તો પહેલું શું લખ્યું છે ચાર તો આપણે અંક લખીશું ચાર કેટલા લખીશું ચાર હવે આ કેટલા લખેલા છે છ તો આપણે અંક લખવાનો છ અંક સીધી લાઈનમાં જ હોવા જોઈએ બરાબર ટપકું તો ટપકા એક જ લાઈનમાં હોવા જોઈએ હવે કેટલા છે સાત શું લખ્યું છે સમયકાળો છે સમયકાળો સાત તો અહીંયા આપણે લખીશું સાત પછી નવ તો અહીંયા આપણે લખીશું નવ હવે અને માત્ર એક તો અહીંયા આપણે લખીશું એક પછી શું છે દસ તો અહીંયા આવશે દસ કેટલા આવે દસ હવે શું છે ત્રણ આપણે અહીંયા લખીશું ત્રણ હવે શું છે કોને કાનો અને માથે મીંડું છે એટલે પાંચ પાંચ તો અહીંયા આપણે લખીશું પાંચ પછી અહીંયા બે તો બે લખવાના હવે શું છે આઠ તો અહીંયા લખવાનું આઠ બરાબર આ લખાઈ ગયું એક પેજમાં પછી તમારે શું કરવાનું એક લાઈન છોડી દેવાની ફરીથી લખવાનું ચાર ર તો ટપકું કરી ચાર એ રીતે છ તો અહીંયા લખવાનું છ બરાબર પછી સામે શું લખી દે સાત તો અહીંયા લખવાનું સાત તો અહીંયા લખશું આપણે સાત નવ અહીંયા નવ એક તો એક અહીંયા લખશું આપણે એક પછી દસ અહીંયા લખવાનું દસ પછી શું લખેલું છે ત્રણ અહીંયા પણ ત્રણ પાંચ તો પાંચ લખવા માટે ધ્યાન રાખજો કોને કાનો અને માથે મીંડું આવશે પાંચ તો સરસ મજાનો પાંચ લખશું પછી શું લખેલું છે બે બને માત્ર છે એટલે બે તો અહીંયા આપણે લખશું બે આઠ તો આ ઠ અહીંયા લખશું આઠ આ રીતે તમારે પણ નોટમાં કેટલી વાર લખવાનું એક પેજમાં બે વાર એક વાર અને બે વાર સામ સામે લખવાનું છે તો તમારે પણ પૂરું કરવાનું છે આજનું હોમવર્ક શું તો પહેલા આપણે સ્વાપોથીમાં પેજ નંબર 88 પર લખ્યું એ લખાઈ છે પૂરું થઈ ગયું છે એ લખવાનું રહેતું નથી જેને બાકી છે પૂરું કરી દેશે પછી ચિત્ર દોરી દેશે માલિશ્રી તમારા અને તમારે અંક જોડવાના છે મેં જે રીતે કહ્યું એ રીતે તમારે અંક જોડવાના છે બરાબર પેલા ચિત્ર દોરી પછી અને અંક શબ્દને અંકમાં લખવાના 1 થી 10 સુધીમાં તો આટલું હોમવર્ક છે બધું પૂરું કરી લેજો હો આવજો હરિઓમ